વલસાડ વેસ્ટ રેલવે યાર્ડ રેલવે સ્કૂલ પાસે પોલીસ કેમ આવી પહોંચી? જુઓ વિડીયો. વલસાડના વેસ્ટ રેલવે યાર્ડ રેલવે સ્કૂલ પાસે રહેતા ઉમાશંકર બાબુલાલ વર્મા, જેઓ રેલવે કોટા નંબર 366E માં રહે છે, જેઓના મકાનમાં આજરોજ સવારે વલસાડ સિટી પોલીસની ટીમ અને રેલવે પોલીસ ટીમ કાફલા સાથે પહોંચી જતા કુતૂહલ સર્જાયું હતું. સ્થળ પરથી મળતી માહિતી મુજબ પોલીસને માહિતી મળી હતી કે આ મકાનમાં ધર્માંતરણની પ્રક્રિયા ચાલી રહી છે, જ્યાં મોટી સંખ્યામાં લોકોની હાજરી હોય, જેથી રેલવે પોલીસ અને વલસાડ સિટી પોલીસની ટીમ સ્થળ પર તપાસ માટે પહોંચી હતી. તપાસમાં જાણવા મળ્યું કે અહીં કોઈ ધર્માંતરણની પ્રક્રિયા ચાલતી ના હતી, પરંતુ અહીં છેલ્લા ઘણા વર્ષોથી દર રવિવારે પ્રાર્થના સભા ચાલે છે, જે નિવેદન રેલવે ક્વાર્ટર્સમાં રહેતા ઉમાશંકર વર્માએ પોલીસને નિવેદન આપ્યું હતું. પ્રાર્થના સભામાં 27 જેટલી મહિલા અને 13 જેટલા પુરુષની હાજરી હતી, જેની નોંધ કરી વલસાડ સિટી પોલીસ ટીમ અને રેલવે પોલીસની ટીમ નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ કાફલો દેખાતા ત્યાંથી પસાર થતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. હા કિશોર કાકા, ફૈઝલ બોલો.